દાહોદ જિલ્લાના દેવગઢ બારીયા તાલુકાના ફાંગીયા ગામ ખાતે લાખો રૂપિયાના ખર્ચે નવીનીકરણ કરવામાં આવેલ આશ્રમ આશ્રમશાળાનું લોકાર્પણ રાજ્યના વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી તથા સુરત જલધારા ટ્રસ્ટના મથુરુભાઈ સવાણી અને ક્રાંતિકારી સ્વામી માર્ગીય સ્મિતજીના હસ્તે કરવામાં આવ્યું હતું દાહોદ જિલ્લાના ફાંગિયા અને સાગતાળા ગામની આશ્રમ શાળાને સુરત ખાતે રહેતા સૌરાષ્ટ્રવાસી દાતાઓની મદદથી રિનોવેશન કરવામાં આવી છે જેનું લોકાર્પણના કાર્યક્રમમાં વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી અને પદ્મશ્રી મથુરભાઈ સવાણી તથા ક્રાંતિકારી સ્વામી માર્ગીય સ્મિતજી તેમજ દાતાઓ ઉપસ્થિત રહ્યા હતા દાતાઓ શ્રેષ્ઠીઓ આ પંચમહાલના જંગલોની અંદર ફાંગિયા ગામમાં આવે અને ત્રીસ ત્રીસ ચાલીસ ચાલીસ લાખના શિક્ષણના સંકુલ સમર્પણ કરે અર્પણ કરે માંગ્યા વગર એવા બાબાદેવ ચેરિટેબલ ટ્રસ્ટ અને માતૃશ્રી ગોદાવરીબેન વાલજીભાઈ વાઘાણીના ચોત્રીસમું ભવનનો આ અર્પણ સમારોહ હતો અને એકસો આઠ આવા સંકુલો શિક્ષણના આ વિસ્તારમાં આવા ગરીબ વિસ્તારોમાં બનાવવાનો એમણે નિર્ધાર કરેલો છે એવા કેસ માન્ય કેશુભાઈ અને એમના સુરતના સર્વે મિત્રો એ આ અદભુત કાર્યક્રમ કર્યો છે આ જંગલની વનની જગ્યામાં આદિવાસી ભાઈઓ બહેનો માટે નિરક્ષર ભાઈઓ બહેનો માટે આવી વ્યવસ્થા ગોઠવવી અને એના બાંધકામ માટે સ્વયં ત્રણસો ત્રણસો કિલોમીટર અઢીસો કિલોમીટરથી અહીં આવવું અહીં રોકાવવું અને મકાનનો બાંધકામની અંદર રસ લેવો જાતે બાંધવું સરકારનો કોઈ આધાર લેવો નહીં અને એ રીતે જે આ ઉત્તમ કાર્ય કરી રહ્યા છે એમને ખૂબ ખૂબ અભિનંદન છે આ સુરતના તમામ પટેલ જ્ઞાતિના વાઘાણી જ્ઞાતિના અનેક મિત્રો જે છે અહીંયા આવ્યા છે એ તમામને સૌને વિરાણી બંધુઓ આવ્યા છે તમામને ખૂબ અભિનંદન આપું છું મિત્રો ગુજરાતના સર્વાંગી વિકાસ માટે શેવાડાના માનવીનો જરૂરિયાતો પૂરી કરવી એ જાગૃત લોકોની ફરજ બને છે એવા ઉદ્દેશથી સુરતથી અમારે કેશુભાઈ ગોટી દ્વારા એકસો આઠ આદિવાસી પિસ્તા વિસ્તારમાં સાત્રાલય સ્કૂલો બનાવવાનું નક્કી કર્યું સોત્રીસના લોકાર્પણ થઈ ગયા અને આ એકસો આઠ બે વર્ષમાં પૂરા થશે આવી જ રીતે દેશના અન્ય રાજ્યોમાં પણ કામ આગળ વધે એ માટેનો પ્રયાસ છે અને કેશુભાઈની સાથે સાથે પચાસ ટકા જે આપે છે દાતાઓ બધા એમને પણ ખૂબ ખૂબ અભિનંદન આજે જે અહીં લોકાર્પણ થયેર્યું છે એમાં અમારા સાથી દાતા મકોડભાઈ છે એમને પણ આપણે અભિનંદન આપીશી અને સૌ જાગૃત નાગરિકોએ સેવાડા માનવી સુધી પહોંચવા માટે એના સુવિધા પૂરી પાડવા માટે આવા પ્રયત્ન કરવા જોઈએ અને આ દાતાને ખૂબ ખૂબ અભિનંદન આપું